નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગોધરાના બે યુવાનોએ માનસિક અસ્વસ્થ વૃદ્ધને નવજીવન આપ્યું. સામાન્ય રીતે રસ્તા પણ જીવન ગુજારનારા લોકોનું કોઈ હોતું નથી એ વાત ગોધરાના બે યુવાનોએ ખોટી પાડી છે. રસ્તા પર જીવન ગુજારનારા માનસિક અસ્વસ્થ વ્યક્તિ બાલદાઢી કાઢીને નવા કપડાં પહેરાવીને સામાજિક સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોધરા શહેરમાં ઘણી જગ્યા ઉપર વૃદ્ધ ઉંમરના તેમજ માનસિક અસ્થિર મગજ ધરાવતા લોકો ફરતા હોય છે, પરંતુ આવા લોકોને કોઈ સેવા કરતું નથી. ગોધરા શહેરમાં રહેતા દેવેશભાઈ પરમાર અને ભાવિનભાઈ ભોઈ નામના બે યુવાનો દ્વારા માનસિક અસ્વસ્થ વૃદ્ધ કે જેના બાલદાઢી વધી ગયેલા હતા અને તેના કપડાં પણ મેલાકેલા હતા, આ યુવાનોએ આ માનસિક અસ્વસ્થ વૃદ્ધને નવડાવી તેમજ તેના માથાના વધી ગયેલા વાળ અને દાઢી કાપીને એક નવું જીવન આપ્યું છે. ગોધરાના દેવેશ પરમાર અને ભાવિન ભોઈ નામના બે યુવાનો દ્વારા નવતર સેવા યજ્ઞને લોકોએ બિરદાવ્યું છે. તેમનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. રિપોર્ટર જીતેન્દ્ર નાથાણી, ગોધરા, પંચમહાલ. શહેરના ઘણા બધા શારીરિક અને માનસિક રીતે બીમાર લોકો જોવા મળતા હોય છે. તેમની સ્વચ્છતાનું ધ્યાન રાખનાર કોઈ હોતું નથી. આવા લોકોને સમાજની મુખ્ય ધારાઓમાં જોડાવાના આશયથી અમે એક નવતર સેવા યજ્ઞ શરૂ કર્યો છે, જેના અંતર્ગત આવા લોકોને સમજાવી, તેમના બાલદાઢી કરી, શેમ્પૂથી નવડાવી, નવા કપડાં પહેરાવી અને જમાડવાનું કાર્ય અમે કરીએ છીએ. આપનું નામ? પરમાર દેવેશ. આવા લોકો માટે સહાનુભૂતિ અને તેમની સાર સંભાળ એ આપની નૈતિક ફરજ છે. જો આપ પણ અમારા આ સેવા કાર્યમાં જોડાવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. આપનું નામ? ભાવિન ભોઈ.